આપની પાસે આવવા માંગીશ, કારણ કે આ કોઈ નવો મુદ્દો નથી. આ પહેલા પણ આ જ મુદ્દા ઉપર ઘણી બધી વખત બહેસ છેડાઈ ચૂકી છે બુરખા ઉપર. તમને યાદ હોય કે જ્યારે દેશમાં બળાત્કારની ઘટનાઓ થતી હતી ત્યારે સ્ત્રીઓને ટૂંકા વસ્ત્રો પહેરવા ઉપર પણ ક્યાંક આવી વાતો થતી હતી. આ વખતે બુરખા ઉપર પોલિટિક્સ થઈ રહ્યું છે, પરંતુ આ વખતે ક્યાંક દેશની સુરક્ષાનો મુદ્દો આગળ રાખ્યો છે. અને એવું નથી કે ફક્ત ભારત દેશની અંદર જ આ બેન લગાવવાની વાત છે, આ સિવાય પણ 5-6 દેશો એવા છે કે જે ઓલરેડી બેન છે. શું કહેશો? ઘણા દેશોમાં બેન છે. ચેટ કરીને એક દેશ છે, મેક્સિમમ મેજોરિટી ઓફ મુસ્લિમ્સ એમાં બેન છે. હું બંને વ્યૂ થી બોલીશ, કારણ કે ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ. આઈ એમ નોટ હિયર ટુ સે કે આ ખોટું છે ના ખરાબ છે, કારણ કે ઇટ ઇઝ અ ન્યુ શું કહેવાય, ઇટ ઇઝ અ થિંગ વિચ ઇઝ વેરી સેન્સિટિવ. પણ બિફોર ધેટ આઈ સ્ટાર્ટ માય ધીસ થિંગ, સાહેબ થોડું સાહેબ તો છે, આઈ મીન આપનું નામ નથી, પણ ઇકરામજી બુરખા એટલે અહીંયા બી દેખાડે છે, અને મને થોડો આઈડિયા હતો, ભલે તમને વધારે ખબર હોય, મેડમને બી ખબર હશે. બુરખા એટલે આખું ફેસ કવર થઈ જાય, ઉપર પેલી જાલીની નેટ હોય, અને હિજાબ યા તમે જે પેલું કહો છો ને બીજું નિજાબ નિકાબ હિજાબ, એમાં એ લોકો આખા અહીંયા બધા ફોટાસ છે, એટલે એનીબડી કેન ચેક ધોઝ ફોટાસ, જેમાં મોઢું ખુલ્લું હોય. તમે અત્યારે વાત કરી શ્રીલંકામાં, તો શ્રીલંકામાં બુરખા બેન એટલે વર્ડ યુઝ કર્યો છે, કારણ કે તમે પેલું જે આખું બોડી કવર કરો છો, એ લોકો કહે છે તમે મોઢું ખુલ્લું રાખો એટલે બુરખા બેન થયો છે. એટલે ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ટુ અન્ડરસ્ટેન્ડ. મેડમે જે કોઈ એ પોર્ટ પર મેડમને એક વાત કહી કે 2016 કેરેલામાં કોઈક સ્કૂલ અરે કોલેજમાં એક્ઝામ વખતે એ લોકોએ બેન કર્યા હતા, તો કોર્ટે કહ્યું કે વાંધો નહીં, બહેનો પહેરશે બુરખા, પણ અડધો કલાક વહેલા જશે તાકી એ લોકોનું ફ્રિસ્કિંગ થઈ શકે. પ્લીઝ અન્ડરસ્ટેન્ડ ધેટ. એટલે બીજી વાત કે 2016 અગેન હાઈકોર્ટ, દિલ્હીની હાઈકોર્ટમાં બી પબ્લિક ઇન્ટરેસ્ટ લિટિગેશન થયું હતું કે બુરખા બેન કરો, ત્યારે હાઈકોર્ટે એને ના પાડી કે ના અમે આમાં નહીં પડી શકીએ, કઈક કલમ બતાવી અકોર્ડિંગ ટુ કોન્સ્ટિટ્યુશન. પણ એ લોકોએ કહ્યું કે ધ ગવર્મેન્ટ કેન ડુ ઇટ, લાઈક ફ્રાન્સમાં કર્યું, એ લોકો જે ગવર્મેન્ટ ને લેજિસ્લેટર્સ કરે એમાં તો પછી હાઈકોર્ટ કઈ ના કરે, સુપ્રીમ કોર્ટ તો કોઈ બી ના કરી શકે. એટલે આ એક પોઈન્ટ આપણે બધાએ જાણવા જેવો છે. હવે સાહેબે કહ્યું કે અત્યાર સુધી એવા કઈ બી બતાવો કે ઇન્ડિયામાં કોઈએ બુરખા પહેરીને માર્યું હોય, ઇટ ઇઝ નોટ નેસેસરી, કારણ કે અત્યારે ઇન્ડિયામાં ની વર્લ્ડ ઓવરમાં થઈ રહ્યું છે. અનફોર્ચ્યુનેટ વાત, બુરખા પહેરીને નથી થઈ રહ્યું, બુરખાને કેમ ઇશ્યુ બનાવવાનો? બુરખા પહેરીને જ અત્યારે તમે જુઓ, શ્રીલંકાનો લેટેસ્ટ એક્ઝામ્પલ આપી દઉં, એક જે ટેરરિસ્ટ હતો, જે લેડી હતી, એ બુરખામાંથી આ લોકોને પછી ખબર પડી. આ ફેક્ટ છે, તમે જોઈ લેજો, હું વિધાઉટ ડેટા હું બોલીશ નહીં. એટલે વોટ આઈ એમ ટોકિંગ, પણ એ પણ ના બોલું જોઈએ, મને કોઈના કોઈને પૂછાય, મને કોઈના સેન્ટિમેન્ટ્સ હર્ટ નથી કરવા, પણ અનફોર્ચ્યુનેટલી સાહેબ તમારે પોતે બી અંદર ઇન્ટ્રોસ્પેક્શન કરવું પડશે કે તમારા ધર્મની આડમાં તમારે ત્યાં બૂમ પાડો સાહેબ, ત્યાં કઈક કરો, તમારા પેલા મુલવાઓ કે મૌલવીઓને કહો કે તમારી ધર્મની આડમાં લોકો તમારા ધર્મને ભ્રષ્ટ કરી રહ્યા છે, એટલે એ સ્ટોપ કરાવો. કારણ કે અલ્ટિમેટલી તો લોકોનો જીવ જાય છે, જ્યારે જીવ જાય છે હિન્દુ મુસ્લિમ કોઈ જોતા નથી કે કોનો જીવ જાય છે, માણસનો જીવ જાય છે, હ્યુમનનો જીવ જાય છે, એ ઇમ્પોર્ટન્ટ છે. એટલે અમારે અમારે સિક્યુરિટી ફર્સ્ટ.